નમસ્તે. આજના સોરઠની ભક્તિ સાધના નામનો જે દર શનિવારે આપણે આ શ્રેણી ચલાવીએ છીએ એ શ્રેણીનો નવમો મણકો છે. એટલે હું જ્યારે વિષ્ણુદાદા અને સાયરામભાઈને સાંભળતો હતો ત્યારે અચાનક જ તે બે ચાર વસ્તુ મારા મનમાં કનેક્શન થયા કે આજે અધિક માસની અષ્ટમી છે, સત્સંગ ગાથાનો નવમો મણકો છે, 10-10 તારીખ છે અને બે વ્યક્તિઓ છે, એક વિષ્ણુદાદા અને બીજા સાયરામ દવે, 1 અને 11 એમ 8, 9, 10 અને 11 એક સાથે 4 યોગ ભેગા થયા છે એવું મને લાગે છે. તો ખરા અર્થમાં આ સત્સંગ ગાથા જે વિષય આજે પસંદ કરવામાં આવ્યો હતો, આગળના હપ્તાઓમાં મૂળતઃ મારો આ વિષય એવો હતો સાયરામભાઈ કે અમારી યુનિવર્સિટી નવી છે, નાની નથી, એટલા માટે નવી છે કે 4 જિલ્લા પોરબંદર, દ્વારકા, સોમનાથ અને જુનાગઢ, આ 4 જિલ્લાના 1 લાખ જેટલા વિદ્યાર્થીઓ અને 162 જેટલી કોલેજો એકદમ સૌરાષ્ટ્રમાંથી છૂટા પડ્યા અને નવી યુનિવર્સિટી છે. એમએસ યુનિવર્સિટી, ગુજરાત યુનિવર્સિટી પાસે પોતપોતાની પેટર્ન, પોતાના સાયન્સ, ઇનોવેશન, રિસર્ચ ઘણું બધું છે. તો હું જ્યારે આ વિસ્તારમાં આવ્યો ત્યારે મારા મનમાં એવું હતું કે કંઈક એવું કરવું જોઈએ આ યુનિવર્સિટી માટે કે જેનાથી એક લાંબા ગાળાની અસર ઊભી થાય. તો આ 4 જિલ્લામાં ધર્મનું, આધ્યાત્મનું, શ્રદ્ધાનું જે તમે મુદ્દાઓ મૂક્યા એનું પ્રભુત્વ છે. દ્વારકામાં કૃષ્ણ ભગવાન છે, સોમનાથમાં શંકર ભગવાન છે, જુનાગઢમાં તો ગિરનાર છે, નરસિંહ મહેતા છે, પોરબંદરમાં પણ સુદામા ગાંધીજી. તો આ ભક્તિ સાધનાને લઈ અને ખાસ કરીને કોરોના સમયે એક તક મળી કે વેબિનાર્સના આ પ્રકારના માધ્યમો શરૂ થયા, તો ધીમે ધીમે કરતા કરતા પહેલા વેબિનારમાં લગભગ 500-200 લોકો જોડાતા હતા, આજે આપણી સાથે આ વેબિનારમાં લગભગ 25-30 હજાર વિદ્યાર્થીઓ મારા જોડાય છે. આ બધા વિદ્યાર્થીઓમાં એક સકારાત્મક ભાવના ઉદ્ભવી છે, એમના એક નવા વિચારોનું સિંચન થયું છે, એનો મને આનંદ છે. કે આજનો આ ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીનો વિદ્યાર્થી કે જે યુનિવર્સિટીનું નામ, વિશ્વવિદ્યાલયનું નામ ભક્ત કવિ સાથે જોડાયેલું છે, નરસિંહ મહેતા કે જેણે જેની ફિલોસોફી આજે પણ આપણે ઉકેલી શક્યા નથી એવી ફિલોસોફીની વાત એમણે ત્યારે કરી હતી, એ ફિલોસોફીના દાતા કે જેમના બધા કામ ભગવાને ચિંતા કરી છે, ભગવાને પૂરા કર્યા છે, એવા નરસિંહ મહેતા યુનિવર્સિટીના વિદ્યાર્થીને વિશ્વવિદ્યાલયના વિદ્યાર્થી હોવાનો ગર્વ હોય ત્યારે એ વિદ્યાર્થી, ત્યાંનો વિદ્યાર્થી ધર્મ શું છે, ભક્તિ શું છે, આધ્યાત્મ શું છે, આજના આખા સત્સંગ ગાથામાંથી મને બહુ એક શબ્દ ગમ્યો, શ્રદ્ધા. સાયરામભાઈએ બહુ સરસ આખી શ્રદ્ધાની વાત મૂકી એમના જીવન અને માત્ર કરવા માટે નહીં, એમણે ગાંધીજીની વાત પણ મૂકી, એમના પિતાશ્રીના એકમાત્ર વચન ઉપર એમની શ્રદ્ધા અને એ વચન ઉપર એમનું આખું જીવન નીકળી ગયું. એ શ્રદ્ધા આજના વિદ્યાર્થીઓમાં જો આવે, એ વિદ્યાર્થી આ શ્રદ્ધા સમજતો થાય તો એનાથી વિશેષ શું હોઈ શકે. આ જયારે આ યોગ બન્યો છે ત્યારે ખાસ કરીને વિષ્ણુપ્રસાદ દાદા વિશે હું કહું કે અમારો એક યુથ ફેસ્ટિવલમાં આપ નિર્ણાયક તરીકે આવ્યા હતા, ત્યારે એક દિવસ તમે કદાચ વહેલા આવ્યા હતા તો અમને થોડી ચિંતા થતી હતી. તમે કીધું ભાઈ મારે તો ભજન કરવા છે, હું તો ગમે ત્યાંથી ભજન કરીશ, તમે ચિંતા કરો, માં હું એક દિવસ અહીંયા છું. આવા પ્રકારના ઉચ્ચકોટીના વ્યક્તિ આજે વિશાલભાઈ, બલરામભાઈ તમારા માધ્યમ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને, સંચાલકોને, વાલીઓને આપણી સાથે લગભગ એટલા બધા લોકો આજે જોડાયેલા છે, યુનિવર્સિટીના સિન્ડિકેટ સભ્યશ્રીઓ, સંચાલકશ્રીઓ, પ્રિન્સિપાલ, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, હવે તો વિદ્યાર્થીઓના વાલીઓ, એના દાદા દાદીઓ, આ બધા પણ જોડાતા જાય છે, ત્યારે આ એક કાર્યક્રમ એટ્રેક્શન બની ગયું છે. લોકો શનિવાર સાંજની રાહ જોઈ રહ્યા છે કે શનિવાર સાંજે આ વિશાલભાઈ અને બલરામભાઈ એક નવી વાત લઈને આવશે, એક નવી આધ્યાત્મિકતાની વાત લઈને આવશે, અને માત્ર સીધા ધાર્મિક રીતે નહીં પણ ધર્મને વિજ્ઞાન સાથે જોડવું, ધર્મને આજના સમય સાથે જોડવો, ધર્મમાં રહેલું તત્વ અને તત્વને સમજી અને જીવન જીવવાની નવી ચાવી આપતો આ કાર્યક્રમ, મારા મતે જયારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ આવી રહી છે ત્યારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ ના અમલવારીમાં પણ આ કાર્યક્રમ એક મહત્વની ભૂમિકા ભજવશે એવો મને વિશ્વાસ છે. અને ફરી એક વખત આ સમગ્ર કાર્યક્રમમાં જે આપણા સાયરામભાઈ એવડા મોટા કલાકાર છે, સજ્જન માણસ છે, એટલા બધા પ્રેમાળ, એમનું વ્યક્તિત્વ પાલસતા અને એમના પિતાથી એમનાથી પણ પ્રેમાળ, આ બંનેની વચ્ચે જયારે આપણે આવા પ્રકારના આપણે લોકો આપણી વચ્ચે આવ્યા છે મને વિશેષ આનંદ છે. આજનો કાર્યક્રમ એટલો બધો સરળ હતો, પારિવારિક ભાવનાથી
પિતા અને પુત્ર પોતાના પારિવારિક વાત એક પ્લેટફોર્મ મૂક્યા નથી. મોટી પ્રેરણા શું હોય શકે? આ સત્સંગ ગાથાનો કોઈ મને વન લાઈનર મોરલ ઓફ ધ સ્ટોરી પૂછે, હું એક જ વાત કહીશ કે મા બાપ દ્વારા આપવામાં આવેલી શિખામણ જો કોઈ પણ વ્યક્તિ સાચા અર્થમાં ફોલો કરે તો એના જીવનમાં ક્યારેય દુઃખી થવાનો વારો આવતો નથી. માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ, આ આપણી સંસ્કૃતિ છે. એ સંસ્કૃતિનું શ્રેષ્ઠ ઉદાહરણ આજે વિષ્ણુ દાદા અને સાયરામભાઈ થકી આપણા વિદ્યાર્થીઓ માટે એક અભ્યાસનું મોડેલ બની રહેશે. ત્યારે ફરી એક વખત આ કાર્યક્રમમાં જોડાયેલા તમામ વિદ્યાર્થીઓને હું અભિનંદન આપું છું કાર્યક્રમનું સફળ સંચાલન કરવા બદલ. ભાઈ વિશાલભાઈ, અમારા ઇતિહાસ વિભાગના હેડ, ભાઈ બલરામભાઈ, ગુજરાતીના આરાધક અને સાધક, અને અમારી ટેકનિકલ ટીમ, સમગ્ર ટીમ જે આ કરી રહી છે, તમામને અભિનંદન આપું છું. અને ફરી આપણે બધા, તમે વિદ્યાર્થીઓ સહિત હું પણ, ફરીવાર શનિવાર આવે અને 5:30 થાય અને ફરીવાર વિશાલભાઈ અને બલરામભાઈ એક નવો મણકો લઈને આવે એ રાહ સાથે મારી વાતને વિરામ.